સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં આજે આપણે ધોરણ છમાં સંસ્કૃત વિષયનો અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આ પહેલાંના તાસમાં આપણે કાવ્ય હસ્તી 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 એટલે કે હાથી 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 એ કાવ્યનો અભ્યાસ કરી ગયા આપણે હાથી વિષયમાં માહિતી મેળવી બરાબર છે ને હાથીના પગ કેવા છે કાન કેવા છે એનું પેટ કેવું છે એ બધી જ માહિતી આપણે મેળવી લીધી તો હવે આ કાવ્ય સમજ્યા પછી આપણે આ કાવ્યનો સ્વાધ્યાય કરીશું તો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ આ કાવ્યનો સ્વાધ્યાય મારી સાથે સાથે તમે સમજતા જજો અને લખતા જજો બરાબર ચાલો આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ જુઓ પ્રશ્ન એક નીચેના શબ્દોનું ઉચ્ચારણ કરો અહીં કેટલાક સંધિવાળા અને કેટલાક અઘરા જે બોલવામાં તમને થોડા હાર્ડ લાગતા હોય એવા શબ્દ આપેલા છે જેનું આપણે આજે ઉચ્ચારણ કરવાનું છે એટલે કે સ્વચ્છ રીતે એટલે કે ઉચ્ચારણ એનું એકદમ યોગ્ય રીતે કરવાનું છે પહેલું છે દૈવી બીજું છે સૃષ્ટિ પછી છે કદલી સદશી એના પછી છે શુંડા પછી છે સ્તંભ સમાનાહા એના પછી શૂર્પાકારો પછી છે ભાંડા એની પછી સંધિવાળો શબ્દ છે ઉન્નત બૃહદ શરીરમ જ્યારે આપણે આ કાવ્ય સમજ્યા ત્યારે આ શબ્દની સંધિ છૂટી પાડીને મેં સમજાવેલું છે બરાબર ને પછી છે પુચ્છમ પછી પર્વત સદશે પછી છે અંકુશ માત્રાદ અને છેલ્લો શબ્દ છે કર્ણો કર્ણો એટલે કાન બરાબર હવે આપણે પ્રશ્ન બે જોઈએ પ્રશ્ન બેની અંદર તમને હાથીના વિવિધ અંગો છે એનું નામ ચિત્ર દોરેલું છે એની બાજુમાં તમારી પાઠ્યપુસ્તકમાં બોક્સ આપેલું છે તમારે તમારા પાઠ્યપુસ્તકમાંથી જોઈને પાકી નોટમાં હાથીનું ચિત્ર દોરવાનું અને પછી એના દરેક અંગોનું નામકરણ કરવાનું બરાબર છે જો અહીં મેં નામ લખીને એરો કરીને બતાવેલું છે આવી રીતે તમારે પણ તમારી પાકી નોટમાં લખવાનું છે બરાબર તો જુઓ એના કાન જુઓ કાન એટલે કર્ણો કર્ણો એટલે કાન બરાબર તો જુઓ મેં એરો કરીને બતાવ્યો છે ને કે એના કાન ક્યાં છે પછી એની આંખ આંખ એટલે નેત્ર તો આંખને કહીશું નેત્ર તો એના નેત્ર ક્યાં છે એ બતાવેલું છે પછી છે દંતો દંતો એટલે દાંત એક દાંત હોય તો દંત કહેવાય પણ અહીં બે દાંત છે ને હાથીના એટલે દંતો નેત્રમાં પણ એવું છે એક આંખ હોય તો નેત્ર પણ હાથીને તો બે આંખ હોય એટલે નેત્રે પછી છે શુંડા શુંડા એટલે સૂંઢ બરાબર હાથીની જે આગળની સૂંઢ હોય એને કહેવાય શુંડા પછી હાથીના ચાર પગ તો ચારેય પગને કહેવાય પાદાહા પાદહ એટલે એક પગ પાદાહા એટલે ઘણા બધા પગ પછી છે પુચ્છમ હાથીની ટૂંકી પૂંછડી એને કહેવાય પુચ્છમ પછી હાથીનું વિશાળ પેટ એને કહેવાય ઉદરમ બરાબર પેટને કહીશું ઉદરમ ફરીવાર કર્ણો કર્ણો એટલે કાન નેત્રે નેત્રે એટલે આંખો પછી છે દંતો દંતો એટલે દાંત શુંડા શુંડા એટલે સૂંઢ પાદાહા એટલે પગો પુચ્છમ પુચ્છમ એટલે પૂંછ અને ઉદરમ ઉદરમ એટલે પેટ બરાબર તો આ રીતે તમે પણ નામકરણ લખીને એને યાદ રાખી લેજો જેથી પરીક્ષામાં પૂછાય તો આપણને અઘરું લાગે નહીં હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન ત્રણ કાવ્ય પંક્તિના સુવાચ્ય અક્ષરોમાં લખો અહીં તમને કાવ્ય પંક્તિ આપેલી છે એની એ જ સારા અક્ષરમાં તમારે રસોઈ દીર્ઘયની ભૂલ કર્યા વગર એ જ રીતે તમારી પાકી નોટમાં લખી નાખવાની છે બરાબર પેલું છે હસ્તિહસ્તિ હસ્તિ બીજું દિવ્યા દૈવી સૃષ્ટિ પેલું હસ્તિહસ્તિ હસ્તી બીજું દિવ્યા દૈવી સૃષ્ટિ ત્રીજું છે કદલી સદશી શુંડા ત્રીજું છે કદલી સદશી શુંડા ચોથું સ્તંભ સમાના પાદા સ્તંભ સમાના હા પાંચમું શુરપાકારો કર્ણો શૂર્પાકારો કર્ણો અને છેલ્લું છે ધવલો દીર્ઘો દંતો છેલ્લું છે ધવલો દીર્ઘો દંતો હવે આપણે જોઈએ પ્રશ્ન ચાર જો પ્રશ્ન ચારની અંદર તમારા પાઠ્યપુસ્તકમાં તમને એક આવી યોગ્ય જોડી આપેલી છે બરાબર અને બાજુમાં બોક્સ કરીને આપેલું છે ક કરી અને સામે ખમાં સાચો જવાબ લખી નાખો તો પણ ચાલશે અને આવી રીતે બોક્સની અંદર એનો સાચો જવાબ લખો તો પણ ચાલશે અહીં મેં બોક્સની અંદર તમને ખમાંથી જે સાચો જવાબ આવતો હોય એનો નંબર બોક્સમાં લખીને આપેલું છે તમારે ક લખવાનું અને ખ લખવાનું પછી પહેલું છે ગાત્રે તો ગાત્રેની સામે જે સાચો જવાબ આવતો હોય એ સામે ખ વિભાગમાં લખી નાખવાનું એટલે કે યોગ્ય જોડી વ્યવસ્થિત જોડી દેવાની તો ચાલો શરૂઆત કરીએ પહેલું છે ગાત્રે તો ગાત્રે છે એની સામે શું આવશે તો કે ખ વિભાગમાં ત્રીજું પર્વત સદર્શે ગાત્રે એટલે લમણા એના લમણા કેવા હતા તો કે પર્વત સમાન એટલે કે ડુંગર જેવા બરાબર એટલે ગાત્રેની સામે આવશે પર્વત સદસશે એના પછી બીજું છે દંતો તો દંતોની સામે આવશે દીર્ઘો દીર્ઘો એટલે લાંબા દંતો એટલે દાંત એના દાંત કેવા હતા તો કે લાંબા હતા એટલે હાથીના દાંત લાંબા હોય એટલે બીજાની સામે પાંચમું પછી ત્રીજું છે શુંડા શુંડા એટલે સૂંઢ બરાબર તેની સૂંઢ કેવી હતી તો કે કદની સદર્શી કેળની જેવી બરાબર ને શુંડા કેવી હતી એની તો કે કેળની સમાન એટલે ત્રીજાની સામે બીજું ચોથું છે ઉદરમ ઉદરમ એટલે પેટ એનું પેટ કેવું હતું તો કે ભાંડાકારમ બરાબર એનું પેટ કેવું હતું ભાંડાકારમ એટલે ચોથાની સામે પેલું અને પછી છેલ્લું છે કર્ણો કર્ણો એટલે કાન તો એના કાન કેવા હતા તો કે શૂર્પાકારો એટલે કે સુપડા જેવા તો પાંચમાની સામે ચોથું ફરીવાર બોલું છું ગાત્રે ગાત્રેની સામે આવશે પર્વત સદ્રશે બીજું છે દંતો દંતોની સામે આવશે દીર્ઘો ત્રીજું છે શુંડા શુંડાની સામે આવશે કદલી સદ્રશી ચોથું છે ઉદરમ ઉદરમની સામે આવશે ભાંડાકારમ અને પાંચમું છે કર્ણો એની સામે આવશે શુપાકારો બરાબર તો આ રીતે યોગ્ય જોડી કરી નાખવાની હવે પછીનો પ્રશ્ન પ્રશ્ન પાંચની અંદર તમને ચિત્ર આપેલું છે બરાબર અને બાજુમાં એક બોક્સ આપેલું છે એમાં તમારે સાચો જવાબ કરવાનો છે તો તમારે તમારી પાકી નોટમાં આવું ચિત્ર દોરી નાખવાનું અને એની નીચે અથવા એની બાજુમાં એનો સંસ્કૃત શબ્દ છે એ લખી લેવાનો બરાબર ને તો અહીં પહેલું ચિત્ર શેનું આપેલું છે તો કે પહેલું ચિત્ર આપેલું છે કેળાના ઝાડનું એટલે કે કેળનું તો કેળને શું કહેવાય તો આપણે જ્યારે કાવ્ય ભણ્યા હતા ત્યારે આપણે જોયું હતું કે કેળનું જે ઝાડ હોય એને આપણે સંસ્કૃતમાં કદલી કહીએ છીએ બરાબર ને કેળના ઝાડને સંસ્કૃતમાં શું કહેવાય તો કે કદલી પછી બીજું છે એ સુપડાનું ચિત્ર છે તો હાથીના કાન શુરપાકારા એવું આપણે ભણ્યા બરાબર ને એટલે કે સુપડા સમાન છે એવું આપણે જોયું તો આ સુપડાને કહેવાય શૂર્પહ શું કહેવાય શૂર્પઃ એની પછીનું ચિત્ર આપેલું છે એ એક થાંભલાનું છે એટલે કે સ્તંભનું છે બરાબર આપણે હાથીના પગ છે એ સ્તંભ સમાન છે એવું ભણ્યા ને હાથીના પગ કેવા છે તો કે સ્તંભ સમાન છે તો અહીં આ થાંભલાને કહીશું સ્તંભઃ પછી છેલ્લો આપેલું છે એ એક ઘડાનું ચિત્ર છે હાથીનું પેટ છે એ ઘડા જેવું છે એવું આપણે જોયું હતું બરાબર તો અહીં જે ઘડો દોરેલો છે એને સંસ્કૃતમાં કહેશું પાંડહ શું કહેવાય સંસ્કૃતમાં તો કે પાંડહ કેળને કહેવાય કદલી પછી સુપડાને કહેવાય શૂર્પ પછી થાંભલાને કહેવાય સ્તંભહ અને ઘડાને કહેવાય પાંડહ બરાબર હવે જુઓ આજે આપણે જે સ્વાધ્યાય ભણ્યા છીએ એનું થોડું હોમવર્ક કરવું પડશે ને તો હોમવર્કની અંદર મેં જે સ્વાધ્યાય તમને કરાવ્યો છે એ તમારે તમારી નોટમાં કમ્પ્લીટ કરી લેવાનું